ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે બોટાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યા ધરણા. તારીખ 22/11/2018 ને ગુરુવારના રોજ પાળિયાદ રોડ પર તાલુકા સેવા સદનની સામે બોટાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર તરફથી ખેડૂત વિરોધી રાજનીતિ થઈ રહી હોવાના આક્ષેપો સાથે એક દિવસ માટે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં બોટાદ તાલુકાના કોંગ્રેસના કાર્યકરો તથા આગેવાનો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ધરણા પ્રદર્શન અંગે વિસ્તૃત જાણકારી બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી રમેશભાઈ મેર દ્વારા મીડિયા સમક્ષ આપવામાં આવેલ હતી. મારું નામ રમેશભાઈ સી મેર, બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિનો હું પ્રમુખ છું. આજે જે ખેડૂત વિરોધી જે સરકારની વિરુદ્ધમાં એક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે, શા કારણે આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે? આ ભાજપ સરકાર, રાજ્ય અને કેન્દ્ર બે સરકારો જ્યારે ખેડૂતો, પશુપાલકો અને આમ નાગરિક મજૂરિયાત વર્ગ બે હાલી તરીકે પીસાઈ રહ્યો છે, ખેડૂતોને કોઈ ન્યાય મળતો નથી. સિંગ હોય કે તૂર હોય, જે માર્કેટિંગ એડમાં લાવવાનું હોય અને આ માર્કેટિંગ એડમાં લાવતી વખતે એને રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તો ટાઈમે રજીસ્ટ્રેશન નથી થતું, ભાવ પોષણ સંભાળતા નથી, અને જે ખેડૂતોનો વેપારીઓ દ્વારા શોષણ આ સરકાર કરી રહી છે એના માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અગાઉના સમયમાં ચણાની ખરીદી કરવામાં આવી હતી ટેકાના ભાવે, તો એની આગળની કઈ માહિતી આપની આગળ છે? એ ચણાની ક્વોન્ટિટી બધું ગયા ગોડાઉનમાં રાખવામાં આવ્યું છે અને એમાં સડેલો પણ માલ લેવામાં આવ્યો એવી લોકચર્ચા થઈ રહી છે, એમાં આપણે કઈ ખ્યાલ કરી? અગાઉની જે ખરીદી કરવામાં આવી તેમાં આ સરકારમાં અત્યારે જે સરકાર દ્વારા એના કર્મચારીઓ અને સરકારની મિલીભગતથી જે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે અને ખરેખર સાચી માહિતી મળતી નથી અને સાચું કહેતા પણ નથી. આની માટે આગળની રણનીતિ કેવી રહેશે? આપનું આવેદનપત્ર આપ્યા બાદ પણ આ ખેડૂતોને કોઈ સહાય અથવા કોઈ એમને ગાઈડલાઈન નહીં મળે તો? અમારી ખેડૂતો અને અમે કોંગ્રેસ પક્ષ દ્વારા જે કંઈ ખેડૂતો માટે લડત કરવાની થશે એ અવારનવાર કરશું અને અમારી લડત યથાવત શરૂ જ રહેશે. મારું નામ રાજેશભાઈ નરસિંહભાઈ બારૈયા, બોટાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છું. બોટાદ પાળિયાદોડે ધરણા પ્રદર્શન એટલા માટે કરવામાં આવ્યો છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ નહીં મળતા. બીજા નંબરની અંદર દૂધના ભાવ દરેક સમયે ઘટતા જ જાય છે, તો પશુપાલકોને બહુ પરિસ્થિતિ ખરાબ છે અને કપાસિયા ખોળના ભાવ ચડતા જાય છે, તો આમાં ખેડૂતો પશુપાલન કેવી રીતે કરી શકે? બીજા નંબરની અંદર કે જે મગફળી પકવી અને રજીસ્ટ્રેશન કરાવી અને ગવર્મેન્ટને વેચવાનું હોય છે તો એ લોકો લેશે તો ખરા, ચોખ્ખી લેશે અને પછી પાછા કહેશે કે આની માલી પાસેથી ભેળસેળ નીકળ્યું, એના એ ભેળસેળ કરે છે, ખેડૂતોને પૂરા ભાવ મળતા નથી. મારો પરિચય, હું બોટાદ જિલ્લા કોંગ્રેસ મહિલાની પ્રમુખ છું. મારું નામ ગીતાબેન પરમાર. ખેડૂતોને ટેકાના ભાવમાં ખરીદી પ્રમાણે ભાવ નથી મળતા. બીજા નંબરની અંદર અત્યારે ખેડૂતોના આપઘાતનો કિસ્સા વધી રહ્યા છે, પૂરતી વીજળી નથી મળતી, ખેડૂતોને પાણી આપવામાં નથી આવતું, છતાંય તે બોટાદની અંદર સારો વરસાદ નથી થયો, છતાંય તે એને અસત માં ગણવામાં નથી આવ્યું એના માટે, અને ખેડૂતોને આજે દિવસે દિવસે મોંઘવારીનો વધતું જાય છે જ્યારે ખેડૂતોને વેતન મળતું નથી. અને હિટલર શાહીનો ઉપયોગ કરી રહી છે, આજે લોકશાહી જેવું દેશમાં રહ્યું નથી.